દેશની વિકાસ યાત્રામાં અવરોધ ઉભો કરી વિપક્ષના સભ્યો દ્વારા સંસદના બજેટ સત્રને ન ચાલવા દેવાતા કોંગ્રેસની મેલી મુરાદને જનતા સમક્ષ ખુલ્લી પાડવા ભાજપાએ ઉપવાસ યોજ્યા હતા. ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો તેમજ સાંસદ સભ્ય મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ઉપવાસ આંદોલન યોજવામાં આવ્યું હતું. ઉપવાસ આંદોલનમાં બેઠેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભામાં કોંગ્રેસ તેમજ તેઓના સાથી બે જવાબદાર સભ્યોએ પાર્લામેન્ટમાં ચર્ચા કરવાના બદલે ખોટી રીતે બહાના હેઠળ પાર્લામેન્ટ ન ચાલવા દીધું અને બજેટને સત્ર ન ચાલવાના કારણે દેશને થયેલ નુકસાન અને કોંગ્રેસ તેમજ તેઓના સાથી સભ્યોની મેલી મુરાદને પ્રજા સમક્ષ ખુલ્લી પાડવા માટે દેશના તમામ રાજ્યમાં એક દિવસીય ઉપવાસ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન પણ આ મુદ્દે ઉપવાસ આંદોલન યોજવામાં આવ્યા છે. ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે આજ રોજ સવારથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય ઉપવાસ પર બેઠા છે. દેશના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના છે કે લોકશાહીનું મંદિર કહેવાય એવી લોકસભામાં કોંગ્રેસના સંસદ સભ્યો અને તેમના સાથી બે જવાબદાર વિરોધ પક્ષોએ પાર્લામેન્ટમાં ખોટા બહાના કાઢી ખોટા મુદ્દા ઊભા કરી બજેટ સત્ર એટલે અતિ મહત્વનું કહેવાય, એમાં ગરીબોના વિકાસ માટે, રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રની સુરક્ષા માટે, રાષ્ટ્રને કેમ કરીને એક સમૃદ્ધિના માર્ગે લઈ જઈ શકાય એના માટે અલગ અલગ વિષયો પર ચર્ચા થતી હોય છે. તો આ ચર્ચા કરવાના બાને, આ ચર્ચા કરવાના બદલે, રાષ્ટ્રહિતની, દેશના હિતની ચર્ચા કરવાના બદલે આ બે જવાબદાર વિરોધ પક્ષોએ, કોંગ્રેસે ખાસ કરીને, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની એક ખૂબ કામ કરતી સરકાર, રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકાર, ગરીબોના હિતમાં કામ કરતી સરકારને ખોટી રીતના બદનામ કરવા માટે કોઈને કોઈ બહાના હેઠળ પાર્લામેન્ટ ન ચાલવા દીધું. પાર્લામેન્ટ એવું છે કે જ્યાં દરેક પાર્ટીના સંસદ સભ્યો પોતાના વિષયને, પોતાના વિસ્તારના પ્રશ્નો પણ રજૂઆત કરી શકતા હોય છે. 377માં, 0 વર્ષમાં અથવા પાર્લામેન્ટના અનેક ઘણા બધા એવા નિયમો છે, એ નિયમો હેઠળ પોતાના વિસ્તારના, પોતાના પ્રદેશને લગતા પ્રશ્નો રજૂઆત કરી શકતા હોય છે. પરંતુ આ બજેટ સત્ર ન ચાલવાના કારણે પ્રદેશોને, સમગ્ર દેશને ખૂબ મોટું નુકસાન થયું છે અને જેના કારણે કોંગ્રેસને ખુલ્લી પાડવા માટે ભ્રષ્ટ કોંગ્રેસીઓ, વિરોધ પક્ષ એક જવાબદાર એક વિરોધ પક્ષ હોઈ શકે છે, પરંતુ આ વિરોધ પક્ષો બેજવાબદાર લોકો છે અને એમને ખુલ્લા પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ને જે સારા કામોને અવરોધ ઊભા કરવાને એમની મલી મુરાદ જે છે એને ખુલ્લી કરવા માટે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર એક દિવસનો ધરણાનો કાર્યક્રમ આપ્યો છે અને સાચી સ્થિતિ જનતા સમક્ષ ને મૂકવા માટે અમે પણ આ દેશના તમામે તમામ રાજ્યોની સાથે ગુજરાતમાં અને ભરૂચમાં પણ આ એક દિવસનો ધરણાનો કાર્યક્રમ આપ્યો છે. અમે ભરૂચ જિલ્લાની જનતાને પણ કોંગ્રેસને ઓળખે, કોંગ્રેસની મેલી મુરાદને ઓળખે એના માટે આ ધરણાના કાર્યક્રમ દ્વારા અમે એક જનતાને વાકેફ કરીએ. અભિષેકનો રિપોર્ટ, ભરૂચ.